डीसा में जीवरक्षा समिति सदस्य कतलखाना विरोध में धरना योजी रहा था तरह डीसा नगरपालिका टॉइंग वाहन द्वारा वाहनों ने टॉइंग कर देता विवाद सर्जायो हतो। जीवरक्षा समिति सदस्यों आ अंगे गैरकायदेसर रीते टॉइंग करवामां आवतुं होवाना आक्षेपो पण कर्या हता। शहर में ट्राफिक नो प्रश्न हल थाय ते माटे डीसा नगरपालिका द्वारा रस्ता वच्चे पार्क करवामां आवेल वाहनों ने टॉइंग करवानी कामगीरी शुरू करवामां आवी छे। पालिका द्वारा आ कामगीरीने लईने खानगी एजेंसी ने टॉइंग नो कॉन्ट्राक्ट आपवामां आव्यो छे अने शहर में खानगी कंपनी द्वारा वाहनों ने टॉइंग करवानी कामगीरी करवामां आवी रही छे, परंतु आ कामगीरीने लईने आजे डीसा में विवाद सर्जायो हतो। આજે કતલખાના બંધ કરવા માટે જીવરક્ષા સમિતિના કાર્યકરોના વાહનોને એજન્સી દ્વારા ટોઈંગ કરી દેવામાં આવ્યા હતા, જેથી જીવરક્ષા સમિતિના કાર્યકરોએ આ વાહનોને ગેરકાયદેસર રીતે ટોઈંગ કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। જીવરક્ષા સમિતિએ જણાવ્યું હતું કે ડીસામાં જે ટોઈંગની કામગીરી ચાલી રહી છે તે કામગીરી ગેરકાયદેસર કામગીરી છે, કારણ કે કોઈપણ જાતના ટોઈંગ વાહન વગર માત્ર ટ્રેક્ટરમાં વાહનોને ટોઈંગ કરવામાં આવી રહ્યા છે અને આવા ટ્રેક્ટરને આરટીઓમાં નોંધણી પણ ટોઈંગ વાહન તરીકે નથી થઈ। આજે ટોઈંગને લઈ સર્જાયેલા વિવાદમાં જીવરક્ષા સમિતિ દ્વારા ટોઈંગની પ્રક્રિયામાં પોલીસને કસૂરવાર ઠેરવી હતી, પરંતુ આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ ટોઈંગની કામગીરી પોલીસ દ્વારા નહીં પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। નગરપાલિકા અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીએ ધરણાનો કાર્યક્રમ માટે મંજૂરી માંગેલી, અબુલ જીવોની હત્યાના વિરોધમાં ધરણા કરવાનો કાર્યક્રમ હતો, પરંતુ આના માટે મંજૂરી મળેલી નહીં, એટલે એ મંજૂરી મળી નથી એની જાણ કરવા માટે અહીંયા બધા ભેગા થયેલા। પરંતુ એ દરમિયાનમાં નગરપાલિકાના એક વ્હીકલે આવી ગેરકાયદેસર રીતે અમને ટ્રોઈંગના માટેની જે ફેસિલિટી હોય જેવું વ્હીકલ ના હોવા છતાં ટ્રેક્ટરમાં ભરીને નુકસાનદાયક રીતે વાહનો લઈ ગયેલા।